અત્યારે સૌથી મોટી ચિંતાનો વિષય તો વિદ્યાર્થીઓના ભવિષ્યને લઈને થતો હોય છે જોકે તેના વિશે આપણી સાથે વાત કરશે ભીખુભાઈ આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું સર આ આખી જે ઘટના છે બનાસકાંઠાની જે સ્કૂલમાં જે બેન વિદેશમાં બેઠા છે હાજરી પૂરાઈ જાય છે આખા વર્ષનો પગાર એમને ઘર બેઠા મળે છે આ હાજરી કઈ રીતે પૂરાતી હશે આ કઈ રીતનું કૌભાંડ જી ગઈકાલથી જ સોશિયલ મીડિયા માધ્યમથી અમને આ સમાચાર જાણવા મળ્યા હતા ખાસ કરીને ગુજરાત સરકારે શિક્ષણ વિભાગે છેલ્લા કેટલાક વર્ષોથી ભૂતિયા બાળકોને શાળામાંથી કમી કરવા માટે મોટી ઝુંબેશ ઉપાડી હતી પરંતુ થોડો સમય સુધી આવા ભૂતિયા શિક્ષકો હું સ્પષ્ટ કહીશ શિક્ષક સમાજનો આગેવાન હોવા છતો પણ આ એક દુઃખદ ઘટના છે એટલા માટે હું કહીશ કે આવા ભૂતિયા શિક્ષકોને શાળામાંથી દૂર કરવા માટે એક બે વર્ષ પહેલાં થોડી ઝુંબેશ ચલાવી હતી અને સતત બે મહિના કે ત્રણ મહિના શિક્ષક ગેરહાજર હોય તો એના પર કાર્યવાહી કરવામાં આવી હતી આમના ઉપર કાર્યવાહી કેમ નહીં પરંતુ આવા કિસ્સાઓ જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે એવું લાગે છે કે કાર્યવાહી પૂર્ણ રીતે થઈ હોય એવું લાગતું નથી ક્યાંક ને કયોક લોકલ અધિકારી હોય જિલ્લાના અધિકારી હોય એમની સાથે કોઈના કોઈ જ પ્રકારનો તાલમેલના કારણે જ આ બધું શક્ય બનતું હોય છે જે અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ શિક્ષકોની સંપૂર્ણ ગુજરાતની અંદર મોટી ઘટ હોય ત્યારે શિક્ષક શાળામાં તો ઠીક ભારતમાં તો ઠીક પણ વિદેશમાં હોય અને એની હાજરી શાળાના મસ્ટરમાં ભરાય અને એનો પગાર શિક્ષક લેતો હોય તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ વખોડવાલાયક બીજું કંઈ નથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આ ઘટનાને વખોડે છે અને સાથે સાથે અમારું સંગઠન તરફથી નમ્ર નિવેદન છે કે આ ઘટનાના આધારે ફરીથી શિક્ષણ વિભાગ ગુજરાતની તમામ શાળાઓની અંદર સઘન ચેકિંગ કરે અને આવા જો શિક્ષકો હોય તો એમને ઝડપથી શિક્ષણ વિભાગ શિક્ષણમાંથી મુક્ત કરે અને બાળકો માટે જે જેમથી નિમણૂક થઈ છે એમના માટે જ શિક્ષકો કામ કરે એવી અમારી લાગણી અમે શિક્ષણ વિભાગ ઉપર આપના દ્વારા પહોંચાડવા માંગીએ છીએ